દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ભક્તો વિશ્વભરમાં રહેલા છે. સોમનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના અનેક દાખલાઓ મોજુદ છે. સન 2013ના વર્ષમાં ગંભીર બીમારીમાં સપડાયેલા અમદાવાદના શિવભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતા જ સોમનાથ મહાદેવ પર કેરીના રસનો અભિષેક તથા મનોરથ પોતાની લગ્ન તિથિએ પણ કરી નવું જીવન આપનાર સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું. અમદાવાદના મણિનગર ખાતે રહેતા અવિનાશ નાગોરી સન 2013 વર્ષમાં ગંભીર બીમારીમાં સપડાયા હતા અને અશક્ય ઓપરેશન પણ મહાદેવજીની અસીમ કૃપાથી સફળતાપૂર્વક પૂરું થતા તેઓ આજે સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવી રહ્યા છે. પોતાની ગંભીર બીમારીથી સાજા થવા માટે શિવભક્ત અવિનાશ નાગોરીએ સંકલ્પ કર્યો હતો કે સોમનાથ વિસ્તારની જે પણ વિખ્યાત હોય તે વસ્તુથી સોમનાથ દાદાના અભિષેક કરવો. જે સંકલ્પ પૂર્ણ કરવા માટે અવિનાશભાઈએ પોતાના પરિવાર સાથે સોમનાથ મંદિરે આવી પોતાની લગ્ન તિથિના દિવસે જ સોમનાથ દાદાને 400 કિલો કેરીના રસના અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. Yeah.